પ્રિય મિત્ર આજે આપણે મિત્ર યોહોશવાના પુસ્તકના આઠમા અને નવમાં એમ બે અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યોહોશનું પુસ્તક આઠમો અધ્યાય અને નવમો અધ્યાય આઠમા અધ્યાયમાં તમે જોશો તો કુલ પાંત્રીસ કલમો છે અને નવમા અધ્યાયમાં સત્યાવીસ કલમો છે હવે યોહોશના પુસ્તકના આઠમા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો આઈ નગરનો પરાજય કરે છે સાતમા અધ્યાયમાં આપણે જોયું હતું એ પ્રમાણે પાપને કારણે ઇઝરાયેલી લોકો આઈ નગરની સામે હારી ગયા હતા હવે પાપનો નિકાલ કરવામાં આવ્યો હોવાથી ઈશ્વર ઇઝરાયેલી લોકોને વિજય અપાવે છે આઠમા અધ્યાયની પહેલી કલમ જુઓ અને યહોવાએ યહોશ્વાને કહ્યું કે બીશ નહીં ને ગભરાઈશ નહીં તારી સાથે સર્વ લડવૈયાઓને લે ને ઉઠીને આય જા જો આઈનો રાજા અને તેના ને તેનો નગર ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યો છે હવે જુઓ કે ઇશ્વરીય સ્વાને લડી શકે એવા બધા જ માણસોને આયનગર ઉપર હુમલો કરવા માટે સાથે લઈને જવાનું કહે છે આપણે અગાઉ જોઈ ગયા હતા એ પ્રમાણે આયનગર મનુષ્ય દેહનું ચિહ્ન છે દેહનું એટલે કે દેહની ઈચ્છાઓનું આપણો સૌથી મોટો દુશ્મન આપણા દેહની ઈચ્છાઓ હોય છે મિત્ર એના ઉપર વિજય મેળવવા માટે ઉપલબ્ધ એવા બધા જ સ્ત્રોતોની આપણને જરૂર પડે છે બીજી કલમ શું કે છે અને ને તેના રાજાને તે જેમ કર્યું તેમ આઈને ને તેના રાજાને તું કરજે પણ તેનો માલ ને તેના ઢોર તમે તમારે સારું લૂંટી લેજો નગરની પાછળ માણસોને સંતાડી રાખજે હવે તમને યાદ હશે જ મિત્ર કે યરેખો નગર સામેના યુદ્ધમાં ઇઝરાયેલી લોકોએ પોતાના માટે લૂંટવાની ચીજ ચીજવસ્તુ લેવાની નથી યોશ પુસ્તકના છઠ્ઠા અધ્યાયની અઢાર અને ઓગણીસ કલમો તમે જુઓ તો તમને એ બાબતની પ્રતીતિ થશે પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ તો આય નગર સામેના યુદ્ધ વખતે ઈશ્વર ઇઝરાયેલી લોકોને નગરમાંથી જે કંઈ લેવું હોય એ લઈ લેવાની સૂચના આપે છે પ્રશ્ન એ થાય છે મિત્ર અહીંયા કે આવો તફાવત શા માટે આપણે જાણીએ છીએ મિત્ર કે યરેખો નગરમાં સામાજિક રોગો સર્વત્ર ફેલાઈ ગયા હતા ચેપી રોગની જેમ યવોશવાને ચેપી રોગોના જીવાણોની તો ખબર નહોતી પરંતુ ઈશ્વરને તો હતી ને હવે જુઓ ઈશ્વર યવોશ્વાને આય નગર છુપ્પા હુમલા દ્વારા લેવાની સૂચના આપે છે ત્રણથી ઓગણત્રીસ કલમો તમે જુઓ ત્રણથી ઓગણત્રીસ કલમો એ માટે આ ઉપર ચઢાઈ કરવાની યોશવા સર્વ લડવાઈઓ સુધી ઉઠ્યો અને યવોશવાએ ત્રીસ હજાર સુરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા અને તેણે તેઓને એવી આજ્ઞા આપી કે નગર લેવા સારું તમે તેની પાછળ સંતાઈ રહેજો નગરથી ઘણે દૂર જશો નહીં પણ સર્વ તૈયાર રહેજો અને હું ને મારી સાથેના સર્વલોક નગર પાસે આવીશું અને તેઓ પહેલાની પેઠે અમારી સામે બહાર ધસી આવશે ત્યારે એમ થશે કે અમે તેઓની આગળથી નાસીશું અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવે અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું કેમ કે તેઓ કહેશે કે પહેલાની પેઠે તેઓ અમારી આગળથી નાશે જે માટે અમે તેઓની આગળથી નાસીશું અને તમે સંતાવાની જગ્યાથી ઉઠીને નગરને કબજે કરો કેમ કે તમારો દેવ હો આ તમારા હાથમાં તે આપશે ઓગણત્રીસમી કલમ સુધી આ વૃત્તાંત આપવામાં આવ્યો છે મિત્રો અને તમે આ કલમો વાંચો તો જોઈ શકશો કે આ કલમો દર્શાવે છે કે યહુશભાઈએ જે યોજના કરી હતી તે પ્રમાણેની પદ્ધતિ અસરકારક નીવડી અને આ નગર સરળતાથી ઇઝરાયેલી લોકોના હાથમાં પડ્યું આ નગર માનવ દેહનું ચિહ્ન છે અને એટલે આ ઘટના ઉપરથી આપણને બહુ જ મોટા આત્મિક પદાર્થ પાઠો શીખવા મળે છે મિત્ર સૌ પ્રથમ તો આપણે આપણા આત્મિક શત્રુને ઓળખવો જોઈએ અને તેની તાકાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે જાણવું જોઈએ કે મારો અને તમારો સૌથી મોટો શત્રુ આપણી પોતાની જાતો જ છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શેતાને મારી પાસે આવું કરાવ્યું એવું નથી મિત્ર આપણા દેહની ઈચ્છાઓ એવું કરાવે છે ગલાતી લોકોને લખેલો પત્ર છઠ્ઠો અધ્યાય સાતમી અને આઠમી કલમ તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર છઠ્ઠો અધ્યાય શું કહે છે છઠ્ઠા અધ્યાયમાં સાતમી અને આઠમી કલમમાં પોતાની જાતને છેતરશો નહીં ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં માણસ જેવું વાવશે તેવું લણશે જો તે તેના કુદરતી ઈચ્છારૂપી ક્ષેત્રમાં વાવે તો તે વિનાશ લણશે પણ જો તે પવિત્ર આત્માના ક્ષેત્રમાં વાવે તો તેમાંથી તે સાર્વકાલિક જીવન લણશે એ પછી તમે મિત્ર ફિલિપી લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની અઢારમી અને ઓગણીસમી કલમ અહીં લખવામાં આવ્યું છે પ્રસિદ્ધ પાઉલ કહે છે મેં તમને પહેલા આ બાબત ઘણીવાર જણાવી છે અને હાલ આંસુઓ સહિત ફરીથી લખું છું એવા ઘણા છે કે જેઓનું જીવન તેમને ઈસુ ખ્રિસ્તના ક્રુસ્ત પરના મૃત્યુના દુશ્મનો બનાવે છે તેઓ નર્કમાં તેમના અંત તરફ જઈ રહ્યા છે કારણ પોતાની શારીરિક ઈચ્છાઓની પૂર્તિ એ જ તેમનો દેવ છે જેને માટે તેઓને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે અને આ દુનિયાની વસ્તુઓ વિશે જ વિચાર કરે છે હવે મિત્ર બીજી બાબત એ છે કે આપણે આપણા પરાજય માટેના કારણોની ચકાસણી પણ કરવી જોઈએ મૂળભૂત રીતે જોઈએ તો આપણા પરાજયનું કારણ આપણી પોતાની શક્તિઓ ઉપર આધાર રાખીએ છીએ એ છે તમને યાદ હશે કે ઇઝરાયેલના જાસૂસોએ યોશવાને કહ્યું હતું કે આ નગર ઉપર જીત મેળવવા માટે માત્ર બે કે ત્રણ હજાર માણસોની જરૂર પડશે અને આપણે પણ માનીએ છીએ મિત્ર કે દેહની ઇન્દ્રિયો ઉપર દેહની ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો સરળ છે આ માટે આપણે આપણી જાત ઉપર આપણા દ્રઢ મનોબળ ઉપર આધાર રાખીએ છીએ આપણે પણ પ્રેષિત પાઉલની સાથે સહમત થવું જોઈએ રોમન લોકોને લખેલા પત્રમાં એ કહે છે ને એ બાબત સાથે શું કહે છે જુઓ રોમન સાત ચોવીસ અને પચીસ કહે છે કે હું કેવો દુઃખી માનવી છું મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર માનો મારા મિત્ર તમે અને હું આપણી ઇન્દ્રિયો ઉપર આપણા દેહની ઈચ્છાઓ ઉપર કાબુ રાખી શકીએ એમ નથી માત્ર ઈશ્વરનો આત્મા આપણામાં એમ કરી શકે એમ છે પરંતુ દુઃખદ બાબત એ છે કે હજારો લોકો પોતાની તાકાત ઉપર મદાર રાખીને પોતાના દ્રઢ મનોબળ ઉપર મુસ્તાક રહીને એના ઉપર નિયંત્રણ રાખવાનો અને તેને નાબૂદ કરવાના વ્યર્થ પ્રયત્નો કર્યા કરે છે હવે તમે જરા વિચાર કરો કે કોઈ માણસ પચાસ લીટર એક બે નહીં પચાસ લીટર અત્તર લઈને છાણ ઉપર નાખી દે અને પછી એવી અપેક્ષા રાખે કે એ છાણ રેતીનો ઢગલો બની જશે જેમાં એના બાળકો રમી શકશે તો પછી તમે એને શું કહો મિત્ર એ જ પ્રમાણે આપણે જાતે આપણો પાપી માનવી સ્વભાવ જે દેહની ઈચ્છાઓ તરીકે ઓળખાય છે એને સુધારી શકતા નથી મિત્ર કે એને વશમાં પણ નથી રાખી શકતા ઈશ્વર કહે છે કે આપણે એમ કરી શકતા નથી માત્ર પવિત્ર આત્મા એને કાબુમાં રાખી છે રોમન લોકોને લખેલા પત્રના આઠમા અધ્યાયની પાંચમી અને છઠ્ઠી કલમ કહે છે કે જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે એમના મન માનવી સ્વભાવના કાબુમાં છે જેઓ આત્મા પ્રમાણે જીવે છે તેમના આત્માના કાબુમાં છે માનવી સ્વભાવને આધીન થતા મરણ આવે છે જ્યારે આત્માને આધીન થતા જીવન અને શાંતિ મળે છે આપણને મિત્ર આપણા પાપોની શિક્ષામાંથી આપણા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ મળે માત્ર એટલા માટે જ પ્રભુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એવું નથી પરંતુ પ્રભુ ખ્રિસ્ત એટલા માટે પણ મૃત્યુ પામ્યા જેથી આપણા દેહની ઈચ્છાઓ એટલે કે આપણા પાપી સ્વભાવનો પણ ઉકેલ આવે રોમન લોકોને લખેલા પત્રના અઢમાં અધ્યાયની ત્રીજી કલમ કહે છે કે માનવી સ્વભાવની નિર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શક્યું નહીં તે ઈશ્વરે કર્યું એમણે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાપી સ્વભાવના જેવો સ્વભાવ લઈને મોકલ્યા અને પાપ દૂર કરવા માટે માનવી સ્વભાવમાં પાપ વૃત્તિને સજા કરી ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ મિત્ર આપણી મુક્તિ માટે હતું પરંતુ એ સાથે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આપણા જૂના પાપી સ્વભાવ માટે પણ હતું આ વગર તો ઈશ્વર આપણને બીજી કોઈ પણ રીતે પરિવર્તિત કરી શકે એમ નથી મિત્ર કારણ કે આપણે દુષ્ટ છીએ તમને અને મને પાપી સ્વભાવ છે પાપી સ્વભાવ અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ઈસુ ખ્રિસ્તે આપણા પાપનો દંડ ભરપાઈ કર્યો ના હોત ને મિત્ર તો પવિત્ર આત્મા આપણને સ્પર્શી શકત નહીં જ્યારે આપણા પાપોનો દંડ ભરપાઈ થઈ ગયો અને આપણો પાપી સ્વભાવ દોષિત ઠરાવાયો ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનોમાં આવી શક્યો અને પરાજયને સ્થાને વિજય લાવી શક્યો ગળાતી લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની વીસમી કલમ તમે જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે તેથી હવે હું જીવતો નથી ક્રિષિત પાઉલા પ્રમાણે કહે છે હવે હું જીવતો નથી પણ એ સુ ખ્રિસ્ત મારામાં જીવે છે હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારા માટે પોતાનું જીવન અર્પી દીધું જ્યાં સુધી મિત્ર વિજય પ્રાપ્ત કરવા માટે આપણે પવિત્ર આત્મા પર આધારિત થઈએ નહીં ત્યાં સુધી આઈ નગરની જેમ માનવી સ્વભાવ એટલે કે દેહની ઈચ્છાઓ આપણો પરાજય કર્યા કરે છે હવે આપણે યૌશવાના પુસ્તકના આઠમા અધ્યાયની ત્રીસથી થી બત્રીસ કલમો જોઈએ ત્રીસથી બત્રીસ કલમો જોશો મારી સાથે સાથે લખ્યું છે અહીંયા ત્યાર પછી યૌશવાએ એબાલ પર્વત ઉપર ઇઝરાયેલના દેવ હોવાને સારું એક વેદી બાંધી યહોવાના સેવક મુસાએ ઇઝરાયેલ પુત્રોને જે આજ્ઞા આપી હતી અને મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો એવા પથ્થરની બનાવેલી હતી અને તેઓએ તેના પર યહોવાને સારું દહનિયાર કર્યા ને શાંતયાર્પણનું યજ્ઞ કર્યા અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્ત્રની નકલ ઉતારી લીધી અને ઇઝરાયેલ પુત્રોની સમક્ષ તેણે તે લખી અહીં મિત્ર કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આઈ નગર ઉપર વિજય મેળવ્યા બાદ એબાલ પર્વત ઉપર યૌશવાએ ઇઝરાયેલના દેવ યહોવા માટે એક વેદી બાંધી એ પછી ઇઝરાયેલી લોકોએ મૂસાએ આજ્ઞા ફરમાવી હતી એ પ્રમાણે કર્યું અને યૌશવાએ આશીર્વાદો અને શ્રાપ વાંચી સંભળાવ્યા પુનર્નિયમના પુસ્તકના અગિયારમાં અધ્યયને છવ્વીસ થી બત્રીસ કલમોમાં લખ્યું છે કે જુઓ હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શ્રાપ મૂકું છું યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો તો તમને આશીર્વાદ પામશો અને જો તમે યહોવા તમારા દેવની આજ્ઞાઓ નહીં સાંભળતા જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેવો વિષય તમને ખબર નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર ને શાપને એબાલ પર્વત પર રાખજે શું તેઓ યરદનની પેલી પાર આથમણી દિશાના રસ્તાની પાછળ ગિલગાલની સામેના અરાબાહમાં રહેનાર કનાનીઓના દેશમાં મોરેહના એલોન વૃક્ષની પાસે નથી કેમ કે જે દેશ યહુઆ તમારો દેવ તમને આપે છે તેનું વતન પામવા સારું તેમાં પ્રવેશ કરવા તમે યરદન ઉતરવાના છો ને તમે તેનું વતન પામીને તેમાં વસશો અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોકસાઈથી પાળો હવે મિત્ર આપણે યહોશ્વના પુસ્તકના આઠમા અધ્યાયની ચોત્રીસ અને પાંત્રીસ કલમો જોઈએ ચોત્રીસમી અને પાંત્રીસમી કલમો અને ત્યાર પછી નિયમશાસ્ત્રના સર્વ વચનો એટલે આશીર્વાદ અને શાપ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે પ્રમાણે તેણે સર્વ વાંચી સંભળાવ્યા ઇઝરાયેલની આખી સભાની આગળ તેમજ સ્ત્રીઓ તથા બાળકો તથા જે પરદેશીઓ તેઓની સાથે વ્યવહાર રાખતા હતા તેઓની આગળ મૂસાએ આપેલી સર્વ આજ્ઞાઓમાંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યૌશભાઇ વાંચ્યો ના હોય અહીં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે મિત્ર ઇઝરાયેલી લોકો સમક્ષ આખું મૂસાનું નિયમશાસ્ત્ર આખે આખું વાંચી સંભળાવવામાં આવ્યું એ લોકોએ એમાંનો માત્ર અમુક જ ભાગ વાંચ્યો એવું નથી આખે આખું નિયમશાસ્ત્ર વાંચવામાં આવ્યું આ દેશનો કાયદો હતો જે દ્વારા તેમની સાથે ઈશ્વરે કરેલા કરારની તેમને યાદ અપાવવામાં આવે હવે મિત્ર યહોશવાએ વચનના દેશ ઉપર કબજો કરવાની શરૂઆત કરી ત્યારે એની સામે ત્રણ કટ્ટર શત્રુઓ ઉભા થયા એક તો યરેખો શહેર બીજું આય શહેર અને ત્રીજું ગિબીયોનવાસીઓ યહોશવાના આ ત્રણ શત્રુઓ વિશ્વાસીના ત્રણ શત્રુઓના રૂપે છે યરેખો એટલે દુનિયાનું ચિહ્ન આયનગર એટલે મનુષ્ય સ્વભાવનું ચિહ્ન અને ગીબીયોનવાસીઓ એ શૈતાનનું ચિત્ર છે તમે મિત્રો મારી સાથે સાથે યૌશવાના પુસ્તકના નવમાં અધ્યાયની હવે પહેલી બે કલમો જુઓ અને યરદનપારના જે સર્વ રાજાઓ પહાડી મુલકમાં તથા નીચાણના પ્રદેશમાં તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા ઉપર રહેતા હતા એટલે હિત્તીઓ તથા અમૂરીઓ તથા કનાનીઓ તથા પરિઝ્યો તથા હિવ્યો તથા યબુસીઓ તેઓએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેઓ એક સંપ કરીને યૌશવાની સામેને ઇઝરાયેલીઓની સામે યુદ્ધ કરવા ભેગા થયા હવે એ વાતની શંકા નથી મિત્ર કે ઇઝરાયેલી લોકો સામે યુદ્ધ કરવા ત્રણ રાજાઓએ ભેગા થઈ જવાની યોજના કરી હતી પરંતુ એવું લાગે છે કે તેઓ ભેગા થઈ શક્યા નહીં અને ઇઝરાયેલના આગળ વધતા લશ્કરને રોકવામાં સફળ થયા નહી ત્રણથી નવ કલમો જોઈએ પણ યૌશવાએ યુરોના તથા આઈના જે હાલ કર્યા હતા તે વિશે ગીબીયોનના રહેવાસીઓએ સાંભળ્યું ત્યારે તેઓએ પણ કપટ કર્યું ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાના ગધેડા પર જૂની ગણપાટો ને દ્રાક્ષારસની ને ફાટી લઈને થીગડા મારેલી મશકો લાદી અને પોતાના પગોમાં જૂના ને થીગડા મારેલા ખાસડા ને પોતાના અંગ પર જૂના વસ્ત્રો પહેરી લીધા અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી અને ગિલગાલ આગળની છાવણીમાં યૌસવાની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયેલ માણસોને કહ્યું કે અમે દૂર દેશથી આવ્યા છીએ એ માટે હવે તમે અમારી સાથે કોલ કરાર કરો અને ઇઝરાયેલના માણસોએ હિવિઓને કહ્યું કદાપી તમે અમારા દેશમાં રહેતા હો તો અમે તમારી સાથે કોલ કરાર સી રીતે કરીએ અને તેઓએ એહોશવાને કહ્યું અમે તો તારા દાસ છીએ અને એવો તેઓને કહ્યું તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને તેઓએ તેને કહ્યું તારા દેવ યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ કેમ કે તેની કીર્તિને તેણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે

ગિબિયોનવાસીઓ છે જે શેતાનનું ચિત્ર છે પ્રેષિત પાઉલ એફએસી લોકોને લખેલા પત્રના છઠ્ઠા અધ્યાયની અગિયારમી કલમમાં છે કે શું કહે છે જેથી શેતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો કારણ કે આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ કરતા નથી પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટાત્મિક સત્તાઓ છે એટલે અધિકારીઓ અધિપતિઓ અને અંધકારની શક્તિઓ તેમની સામે લડીએ છીએ મારા મિત્ર આપણે ઈશ્વરને આધીન થવાની જરૂર હોય છે એ સૌ પ્રથમ બાબત છે આજે આપણે ઈશ્વરની નજીક રહેવાની કેટલી બધી જરૂર છે વિશ્વાસ તરીકે આપણને છેતરવા માટે શેતાન કેટ કેટલા ધમ પછાડા કરતો હોય છે એ બધું ચતુરાઈપૂર્વક કામ કરે છે બહુ ચતુરાઈપૂર્વક કામ આપણે શેતાનનો સામનો કરવાની જરૂર છે શેતાનને આપણા જીવનમાં એના પગનો અંગૂઠો પણ મૂકવાની છૂટ આપી શકાય નહીં મિત્ર શેતાન સાથે જોડાણ કરવાનો બહુ જ મોટો ખતરો હોય છે ઇઝરાયેલી લોકોએ વાસીઓ સાથે જોડાણ કર્યું જ્યારે ઇઝરાયેલી લોકોને ખબર પડી કે વાસીઓ તેમના પડોશીઓ હતા અને તેમને છેત રહેતા હતા ત્યારે પણ ત્યારે પણ ઇઝરાયેલી લોકોએ વાસીઓ સાથે કરેલો કરાર ચાલુ જ રાખ્યો ઓગણીસો વીસ કલમો તમે જુઓ અને સર્વ આગેવાનોએ આખી જમાતને કહ્યું અમે તેઓની આગળ યહોવા હોવા ના એટલે ઇઝરાયેલના દેવના સમ ખાધા છે માટે અમારાથી તો તેઓને આંગળી પણ ન અડકાડાય આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ નહીં તો અમે તેઓની આગળ જે સમ ખાધા છે તે કારણથી અમારા ઉપર દૈવી કોપ આવી પડે એ દિવસોમાં આવી પરિસ્થિતિ નીચે કરવામાં આવેલા કોલ કરારને માન આપવામાં આવતું હતું મિત્રો એકવીસથી સત્યાવીસકળ કહે છે અને આગેવાનોએ તેઓને કહ્યું તેઓને જીવતા રહેવા દો પણ એ શરતે કે તેઓ આખી જમાતને સારું લાકડા કાપનારા ને પાણી ભરનારા થાય જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ અને યહોશભાઈએ તેઓને બોલાવીને એમ કહ્યું કે તમે અમારામાં રહો છો તેમ છતાં અમે તમારાથી ઘણે દૂરના છીએ એમ કહીને તમે અમને કેમ ઠગ્યા તો હવે તમે શાપિત થયા છો ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર એટલે મારા દેવના ઘરમાં લાકડા કાપનાર તેમજ પાણી ભરનાર થયા વગર રહેશે નહીં અને તેઓએ યહોશવાને ઉત્તર આપ્યો કે તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આજ્ઞા તારા દેવ યહોવાએ તેના સેવક મુસાને આપી હતી તે ખચિત તારા દાસોના સાંભળવામાં આવી છે અને હવે અમે તારા હાથમાં છીએ તને જે સારું તથા વાજબી લાગે તે કર તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને ઇઝરાયલ પુત્રોના હાથમાંથી છોડાવ્યા એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહીં અને તે દિવસે જમાતને સારું તથા જે સ્થળ યોવા પસંદ કરે ત્યાં તેની વેદીને સારું યૌશવાએ તેઓને લાકડા ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા અને આજ સુધી તેમ જ છે મિત્ર શેતાન આપણો કટ્ટર શત્રુ છે આપણે જોયું એ પ્રમાણે આપણો દેહ અને આપણા દેહની ઈચ્છાઓ એ આપણો કટ્ટર શત્રુ છે અને એ જ પ્રમાણે શૈતાન આપણો કટ્ટર શત્રુ છે એની ચાલાકીઓ અને એના પ્રપંચો સમજવા માટે સતત ઈશ્વર આપણા આંતરચક્ષુ ખુલ્લા રાખે એ જ પ્રાર્થના સતત આપણે ઈશ્વરને કરતા રહેવાની જરૂર હોય છે મિત્ર ઈશ્વર તમને આશીષ આપો આ મીન